નમસ્કાર સૌ મિત્રોને, એઝ યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળીયા આપ સર્વ મિત્રોનું આજે તારીખ 4 એપ્રિલ 2020 ગુજરાતી કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કોરોના વાયરસની કેટલીક અપડેટ જોઈએ તો આપણા ભારત દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 2500 પાર કરી ગઈ છે અને મૃત્યુ આંકની વાત કરીએ તો તે 71 વટાવી ચૂક્યો છે. તો મિત્રો, આ સંજોગોમાં આપણા પ્રધાનમંત્રી છેલ્લા 16 દિવસમાં 3 વખત વિડીયોના માધ્યમથી આપણી સમક્ષ આવ્યા અને આપણને કેટલીક સલાહ આપી છે. તો આ સંજોગોમાં આપણે આપણી દેશની સરકારને, આપણા સ્થાનિક સત્તાતંત્રને અને પોલીસને પૂરતો સહયોગ આપીએ અને એ સહયોગ આપવામાં આપણે શું કરી શકીશું? બસ આપણે ઘરે રહીએ, સલામત રહીએ. ઠીક છે મિત્રો, અને આ 21 દિવસના લોકડાઉનના સમયગાળા દરમિયાન આપણે આપણા સમયનો સદઉપયોગ કરીએ એ માટે તમે એક આ જ્ઞાનરૂપી યજ્ઞ કરી શકો છો. એઝ યુ સફરના કરંટ અફેરનો વિડીયો નિહાળી તમે તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો અને અન્ય મિત્રોને પણ આ વિડીયો નિહાળવાનું કહી શકો છો. ચાલો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ છીએ 4 એપ્રિલમાં કરંટ અફેર, અને સૌ પ્રથમ એની અંદર દિન વિશેષમાં આવે છે 4 એપ્રિલ એટલે હંસાબેન જીવરાજભાઈ મહેતાનો આજે નિર્વાણ દિવસ છે. તેમનો જન્મ 3 જુલાઈ 1897માં સુરતમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ હતા. તેઓ ભારતના સમાજ સુધારક, સામાજિક કાર્યકર, શિક્ષણવિદ અને સ્વતંત્રતા ચળવળકાર અને લેખિકા હતા. તેઓ આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એવા ડૉક્ટર જીવરાજ મહેતા સાથે તેમના લગ્ન થયા હતા. તેઓ પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખક એવા નંદશંકર મહેતાના પૌત્રી હતા. તો આપણે આ ત્રણેયના સામાજિક સંબંધો વિશે યાદ રાખીએ અને સાથે સાથે આપણે હંસાબેન મહેતાની કેટલીક ઉપલબ્ધિઓની પણ વાત કરીએ. તો 1945-46માં ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સના પ્રમુખ બન્યા હતા. તેઓ 1950માં યુનાઇટેડ નેશન્સની માનવ અધિકાર સમિતિના વાઇસ ચેરપર્સન પણ બન્યા હતા. તેઓ વડોદરાની MS યુનિવર્સિટીના VC તરીકે ભારતના પ્રથમ વાઇસ ચાન્સેલર બન્યા હતા. 1959માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયો અને તેમનું અવસાન 4 એપ્રિલ 1995માં મુંબઈ મુકામે થયું. તો આપણે આ વ્યક્તિ વિશેષને નિહાળ્યા, એવા જ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના વ્યક્તિ માર્ટિન લ્યુથર કિંગને પણ યાદ કરીએ. તો 4 એપ્રિલ એટલે માર્ટિન લ્યુથર કિંગનો આજે નિર્વાણ દિવસ છે. તેમનો જન્મ 15 જાન્યુઆરી 1929ના રોજ અમેરિકામાં થયો હતો. ગાંધીજીની દાંડી યાત્રામાંથી પ્રેરણા લઈને તેમણે વોશિંગ્ટન કૂચ અને મોન્ટગોમરી કૂચ કરી હતી. તેમણે કરેલા મહાન કાર્યોને કારણે તેમને અમેરિકાના ગાંધીનું બિરુદ મળ્યું હતું. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો, માર્ટિન લ્યુથર કિંગ એટલે અમેરિકાના ગાંધી. ઈસવીસન 1964માં તેમને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું. 4 એપ્રિલ 1968ના રોજ 39 વર્ષની ઉંમરે એક ગોરાએ એમની હત્યા કરી હતી. તો આ બે મહત્વના વ્યક્તિને વિશે આપણે જાણ્યું. હવે આવીએ છીએ ભારતના કરંટ અફેર ઉપર. તો આંધ્રપ્રદેશ સરકારે COVID-19 દર્દીઓ માટે ભારતીય નૌકાદળ પાસેથી મલ્ટી ફીડ ઓક્સિજન મેનીફોલ્ડ ખરીદવાનું નક્કી કર્યું છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો, જે એક પોર્ટેબલ પ્રકારનું ઉપકરણ છે. પોર્ટેબલ મલ્ટી ફીડ ઓક્સિજન મેનીફોલ્ડ ઉપકરણ નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમ દ્વારા 6-વે હેડર અને સિંગલ સિલિન્ડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે એક દર્દીને ઓક્સિજન સપ્લાય કરવા માટે એક ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરી શકાય છે. અહીં તમે ઇમેજમાં પણ તે જોઈ શકો છો. અને આ ઉપકરણની આગળ વાત કરીએ તો મલ્ટી ફીડ ઓક્સિજન મેનીફોલ્ડ એ એક પોર્ટેબલ ઉપકરણ છે અને તેથી રેલવે કોચમાં સ્થાપિત કરવા માટેના આઇસોલેશન વોર્ડમાં તે સ્થાપિત કરવાનું સરળ બનશે. કારણ કે ભારત દેશમાં જ્યારે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તો આવા દર્દીઓને આઇસોલેશન વોર્ડની જરૂર પડે છે અને તે રેલવેના કોચમાં સ્થાપિત કરી શકાય અને ત્યાં આ ઉપકરણ દ્વારા જીવન બચાવી શકાય તેમ છે. તો ભારતમાં કોરોના વાયરસના ઝડપથી ફેલાવા સાથે વેન્ટિલેટર અને ઓક્સિજન પૂરા પાડનારા ઉપકરણોની વધુ જરૂર પડશે એ વાત નક્કી છે. કારણ કે લગભગ 5-8% COVID-19 દર્દીઓ માટે વેન્ટિલેટરની જરૂર હોય છે અને 20% દર્દીઓને ઓક્સિજન સપ્લાયની જરૂર હોય છે. તો એ સંજોગોમાં
આ ઉપકરણ આપણા માટે ફાયદાકારક સાબિત થાય તેમ છે. ત્યાર પછી વાત કરીએ તો એનએમડીસી એ વિવાદથી વિશ્વાસ યોજના હેઠળ 888.09 કરોડ રૂપિયાની બચત કરી છે. પરંતુ એનએમડીસીનું પૂરું નામ શું થાય છે? નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો તેમણે ભારત સરકાર હેઠળ કાર્યરત એ એક સરકારી ખાનગી ઉત્પાદક નિગમ છે, જેમાં તે ગ્રેફાઇટ, આયર્ન ઓર, ચૂનાના પથ્થર, ડોલોમાઇટ, રોક ફોસ્ફેટ, કોપર, જીપ્સમ, ટંગસ્ટન વગેરેની શોધમાં તે સામેલ છે. તે ભારતનો સૌથી મોટો આયર્ન ઓર ઉત્પાદક પણ છે અને જે 35 મિલિયન ટનથી વધુ આયર્ન ઓરનું ઉત્પાદન કરે છે. અને વાત કરીએ એનએમડીસીની તો મધ્યપ્રદેશના પન્નામાં ચાલી રહેલા ડાયમંડ માઇનિંગ પ્રોજેક્ટ પણ એનએમડીસી દ્વારા કરવામાં આવી રહ્યો છે. પૂરું નામ ફરી એકવાર યાદ કરી લઈએ, નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. એનએમડીસીની સ્થાપના 15 નવેમ્બર 1958 રોજ થઈ હતી. એનએમડીસીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? હૈદરાબાદ મુકામે. અને નિર્મલા સીતારમણ દ્વારા વિવાદથી વિશ્વાસ યોજનાની જાહેરાત આપણા કેન્દ્રીય બજેટ 2020-21 દરમિયાન કરવામાં આવી હતી. નિર્મલા સીતારમણ એટલે આપણા ભારત દેશના હાલના નાણામંત્રી. આ યોજના ભારત સરકાર માટે સમયસર આવક ઉત્પન્ન કરવા, બાકી વેરાના મુકદમા ઘટાડવા અને કરદાતાઓના કરવેરા વિવાદોને સમાપ્ત કરવામાં સહાય માટે રજૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉપયોગ કરીને એનએમડીસીએ 968 કરોડ રૂપિયામાં 1868 કરોડના ગોટાળાનો સોલ્યુશન કરી બતાવ્યું છે. આ સિવાય સેલ 266 કરોડ રૂપિયાના વિવાદને 186 કરોડ રૂપિયામાં સોલ્વ કરી દીધું છે. તો આ મહત્વનું સોલ્યુશન આવ્યા બાદ હવે આપણે વાત કરીએ છીએ અન્ય કરંટ અફેરની. તો ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકારે ઘરે માસ્ક બનાવવા માટે એક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો કે આપણે ઘરે માસ્ક કઈ રીતે બનાવી શકીએ. તો તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ માસ્ક વાયરસના ફેલાવાને રોકવા માટે 70% સલામત અને અસરકારક છે. ગીચ વસ્તીવાળા વિસ્તારોના લોકોને માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. આ માસ્ક વાયરસને વ્યક્તિના શ્વસન પ્રણાલીમાં પ્રવેશતા અટકાવશે. વાયરસને રોકવા માટે ઉપયોગમાં લેવામાં આવતા માસ્કને સાબુ અથવા જંતુનાશક પદાર્થથી ધોવું જરૂરી છે. આ ઉપરાંત ગરમ પાણીમાં માસ્કને ઉકાળી પણ શકાય. આ પ્રકારના માસ્ક માટે ડબલ સ્તરવાળા 100% સુતરાઉ કાપડનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેઓ સર્જિકલ માસ્કની જેમ જ અસરકારક છે. આ માસ્ક 5 ગણા નાના કણો સામે રક્ષણ આપી શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ આંધ્રપ્રદેશની. આંધ્રપ્રદેશ સરકારે નવરત્નાલુ પેદલંદરિકી ઇલ્લુ પ્રોગ્રામ યોજના લોન્ચ કરી છે. આ યોજનાને બધા ગરીબો માટેનું ઘર કહેવામાં આવે છે. આ યોજના હેઠળ સફેદ રેશન કાર્ડ ધરાવતા ગરીબ લોકોને 1 રૂપિયામાં આવાસની જગ્યા ફાળવવામાં આવશે. રાજ્ય સરકાર લોકો પાસેથી ફક્ત 20 રૂપિયા, એમાં સ્ટેમ્પ પેપર ફી માટે 10 રૂપિયા અને લેમિનેશન માટે 10 રૂપિયા લેશે. અને આ યોજનાની વાત આવે છે આંધ્રપ્રદેશની તો યોજનાના કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે કે લાભાર્થીઓને ફાળવેલ જગ્યા પર જ મકાનો બનાવવાના રહેશે. તેઓ સ્થળ વેચી શકતા નથી. જો કે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી કબજો કર્યા પછી તેઓ ઘર વેચી શકે છે. અને આંધ્રપ્રદેશ સરકારની અન્ય યોજનાઓની પણ વાત કરીએ તો નવરત્નાલુ એ આંધ્રપ્રદેશ સરકારની એક મુખ્ય યોજના છે અને કૃષિ સાથે એક જોડાયેલી યોજના છે, YSR રયુતુ વિશ્વાસ યોજના. આ યોજના અંતર્ગત આંધ્રપ્રદેશ સરકાર ખેડૂતોને 50,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે. અને YSR રયુતુ વિશ્વાસ યોજનાની જ વાત કરીએ તો આ યોજના બીજા વર્ષથી દરેક પરિવારને ₹12,500 મળશે. આ યોજના હેઠળ નિઃશુલ્ક બોરવેલ અને 0% વ્યાજ લોન પણ આપશે. ફી વળતર યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીને ફી વળતર રૂપે ₹20,000નું ભથ્થું આપવામાં આવશે. આરોગ્યશ્રી યોજના 1,000 રૂપિયાથી ઉપરની તમામ તબીબી સારવાર માટે લાગુ પડે છે. રાજ્ય સરકાર આ યોજના અંતર્ગત તમામ તબીબી ખર્ચ પણ ઉઠાવશે. બીજી કેટલીક મહત્વની આંધ્રપ્રદેશની યોજનાઓની વાત કરીએ તો અમ્માવાડી યોજના અંતર્ગત શાળાએ જતા તમામ બાળકોની માતાને
રૂપિયા 15,000 સહાય આપવામાં આવશે. પેન્શન પેમ્પુ યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને રૂપિયા 2,000 અને શારીરિક અપંગ લોકોને, દિવ્યાંગ લોકોને રૂપિયા 3,000 આપવામાં આવે છે. તો આ વાત થઈ આંધ્રપ્રદેશની. તો આંધ્રપ્રદેશના વર્તમાન રાજ્યપાલ કોણ છે? બિશ્વભૂષણ હરિચંદન. આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? વાય એસ આર જગનમોહન રેડ્ડી. અને આંધ્રપ્રદેશની રાજધાનીનું નામ શું છે? અમરાવતી. ત્યાર પછી આપણે વાત કરીએ એનસીસીની. એનસીસીના તાલીમાર્થી કોવિડ 19નો સામનો કરવા માટે દેશવ્યાપી અભિયાનમાં મદદ કરશે. એનસીસી એ તેના તૈયાર કેડેટ્સના કામ ચલાવ રોજગાર માટે માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં 18 વર્ષથી ઉપરના સિનિયર વિભાગીય કેડેટને જ કાર્યરત કરવામાં આવશે, જે નિયત કાર્યમાં હેલ્પલાઇન, કોલ સેન્ટરનું સંચાલન, રાહત પુરવઠો, દવાઓ, ખોરાક, આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ, સમુદાય સપોર્ટ ડેટા મેનેજમેન્ટ અને લોકોને જાહેર સ્થળોએ લાઇનમાં ઊભા રહેવાની વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટમાં મદદ કરશે. એનસીસી એ દેશનું સૌથી મોટું એક વર્દીવાળું યુવા સંગઠન છે, જે આપણા ભારત દેશના સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત છે, જે વિવિધ સ્તરોની સમાજ સેવા અને સમુદાય વિકાસ પ્રવૃત્તિઓ પણ ચલાવે છે. એનસીસી સંસ્થા શરૂઆતથી રાષ્ટ્રીય સેવામાં ફાળો આપી રહી છે, જેવા કે પૂર, ચક્રવાત વગેરે જેવી કુદરતી આફતો દરમિયાન તે મદદ કરે છે. અને એનસીસી એની સ્થાપના ક્યારે થઈ હતી? 16 એપ્રિલ 1948. એનસીસીનું પૂરું નામ શું થાય છે? નેશનલ કેડેટ કોર્પ્સ એનસીસીનું પૂરું નામ થાય છે. એનસીસીના વર્તમાન ડાયરેક્ટર જનરલ કોણ છે? તો એનસીસીના વર્તમાન ડાયરેક્ટર જનરલ છે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચોપરા. એનસીસીનું સૂત્ર શું છે? યુનિટી એન્ડ ડિસિપ્લિન, એટલે કે એકતા અને અનુશાસન એનસીસીનું સૂત્ર છે. એનસીસીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી મુકામે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કોવિડ 19ને ટ્રેક કરવા માટે સરકારે આરોગ્ય સેતુ એપ્લિકેશન શરૂ કરી છે. આરોગ્ય સેતુ એપ્લિકેશન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સહયોગથી ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે. અને આ એપ્લિકેશનનો હેતુ શું છે? તો આરોગ્ય સેતુ નામની એપ્લિકેશનનો હેતુ ખાસ કરીને આરોગ્ય વિભાગના લોકો તેમજ એપ્લિકેશનના ઉપયોગકર્તાઓને જોખમ, શ્રેષ્ઠ પ્રયત્નો તેમજ કોવિડ સાથે વ્યવહાર સંબંધિત જરૂરી સલાહ પૂરી પાડવાનો તેનો હેતુ છે. ત્યાર પછી આપણે આગળની વાત કરીએ પંજાબના કરંટ અફેરની. તો ગુરુશ્રી નિર્મલસિંહનું કોવિડ 19ના કારણે અવસાન થયું છે. ગુરુ નિર્મલસિંહ પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં ગુરુબાની પ્રવચન આપતા હતા. ગુરુ નિર્મલસિંહને ગુરુ ગ્રંથ સાહેબની ગુરુવાણીના તમામ 31 રાગનું જ્ઞાન હતું. તેમને 2009માં પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા, જેમનું કોરોના વાયરસને કારણે મૃત્યુ નિપજ્યું છે. અને પંજાબની વાત કરીએ તો પંજાબના મુખ્યમંત્રી કોણ છે? કેપ્ટન અમરિંદર સિંહ. પંજાબના રાજ્યપાલ કોણ છે? વીપીસિંહ બદનોર. અને પંજાબ એનું નામ 5 નદીઓના સમૂહને લીધે પડ્યું છે, માટે જ તેને પંજાબ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ વિશ્વના કરંટ અફેરની. તો ભારત અને ચીન વચ્ચેના રાજકીય સંબંધોના 70 વર્ષ પૂર્ણ થયા છે. ભારત અને ચીને કોવિડ 19 રોગચાળાને કારણે તેમના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી માટે નિર્ધારિત તમામ ઇવેન્ટ્સ મુલતવી રાખી છે. બંને દેશોના નેતાઓએ અભિનંદન સંદેશાઓની આપ લે કરી હતી. ભારત એશિયામાં પ્રથમ બિન સામ્યવાદી દેશ છે જેમણે આવા સામ્યવાદી દેશ સાથે આવા રાજનૈતિક સંબંધો વિકસાવ્યા હોય. આજે સરહદના મુદ્દા જેવી સમસ્યાઓ હોવા છતાં બંને દેશો વચ્ચે મજબૂત વ્યાપાર સંબંધો પણ છે. 2019માં ભારત અને ચીનનો વેપાર 90.1 અબજ અમેરિકન ડોલરે પહોંચ્યો હતો. આ ઉપરાંત ભારત ચીન પર ભારતીય ફાર્માસ્યુટિકલ્સ અને આઈટી કંપનીઓ માટે તેના બજારો ખોલવા માટે દબાણ કરી રહ્યું છે. નવેમ્બર 2019માં બંને દેશોએ 70 વર્ષના રાજદ્વારી સંબંધોની યાદમાં 70 પ્રવૃત્તિઓને અંતિમ રૂપ આપવાની સંમતિ આપી હતી. અને આ નિર્ણય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બીજી અનૌપચારિક સમિટ દરમિયાન લેવામાં આવ્યો હતો.
અને આ બીજી અનૌપચારિક સમિટ ક્યાં યોજાઈ હતી? મહાબલીપુરમ ખાતે. ત્યાર પછી વાત કરીએ ખેલ જગતની, તો કોવિડ 19 ના કારણે વિમ્બલ્ડન સ્પર્ધા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત રદ થઈ હોય તેવું આ પહેલીવાર બન્યું છે. અને જે 1 એપ્રિલ 2020 ના રોજ વિમ્બલ્ડન સ્પર્ધા રદ કરવામાં આવી તેની જાહેરાત કરવામાં આવી. તો આ વિમ્બલ્ડન સ્પર્ધા ક્યારે યોજાવાની હતી? જે 29 જૂન 2020 અને 12 જુલાઈ 2020 ની વચ્ચે લંડન ખાતે યોજાવાની હતી. હવે આ ટુર્નામેન્ટ ની આગળની આવૃત્તિ 28 જૂન 2021 અને જુલાઈ 11 2021 ની વચ્ચે યોજાશે. અને વિમ્બલ્ડન એટલે ટેનિસની સૌથી પ્રાચીન ટુર્નામેન્ટ પણ છે, માટે એના વિશે આટલી બાબતો યાદ રાખીએ કે પ્રથમ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ 1877માં યોજાઈ હતી. 1877થી દર વર્ષે યોજવામાં આવે છે. વિમ્બલ્ડન વિશ્વની સૌથી જૂની ટેનિસ ટુર્નામેન્ટ છે અને તે 4 ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ્સમાંની એક ટુર્નામેન્ટ છે. તો અન્ય 3 આ ટેનિસ ટુર્નામેન્ટ કઈ કઈ? એક છે ફ્રેન્ચ ઓપન, બીજી યુએસ ઓપન અને ત્રીજી ઓસ્ટ્રેલિયન ઓપન. વિમ્બલ્ડન એકમાત્ર એવી ટુર્નામેન્ટ છે જે હજી પણ ઘાસ ઉપર રમાય છે. ઠીક છે મિત્રો, તો આજના કરંટ અફેરની ખૂબ મહત્વની બાબતો આપની સમક્ષ રજૂ કરવામાં આવી. અને તમને અમારો આ પ્રયત્ન જો આવા કપરા સમયમાં પણ ગમતો હોય તો તમે લાઈક કરજો અને આપના મિત્રોને આ વિડીયોની લિંક શેર કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.